કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? કોરોનાની સ્થિતિમાં આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા ભણવાનું છે. હું પંડ્યા અંજલિ તમામ વિદ્યાર્થીઓનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત કરું છું. ભાગ એક, વિષય કલરવ, પાઠ ત્રણ, અજબ જેવી વાત છે નો આજે આપણે અભ્યાસ કરીશું. અજબ જેવી વાત છે, ચાલો આપણે જોઈએ. નાની મારી આંખ, એ જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મારું મોઢું, એ બોલે સારું સારું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ, એ તાળી પાડે સાથ, એ તે કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના, એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે. હવે આના લેખક છે ઉપેન્દ્રાચાર્ય. હવે આપણે તેને સમજીએ. નાની મારી આંખ, એ જોતી કાંક કાંક, એ તે કેવી અજબ જેવી વાત છે. આપણી આંખ કેવી છે? નાની. અને કેવું જોવે છે? આજુબાજુનું બધું જોવે છે. હવે મારું નાક કેવું છે? નાનું. નાક એ શું કરે છે? તો કે નાક ફૂલને સૂંઘે છે. પછી નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન. ના કાન કેવા છે? નાના એવા. એ કેવી રીતે સાંભળે છે? ધ્યાન દઈને શાંતિથી સાંભળે છે. પછી નાક કેવું છે? આપણું મોઢું કેવું છે? નાનું એવું. એ કેવું બોલે છે? સારું સારું બોલે છે, મીઠું મીઠું બોલે છે. એટલે કેવી વાત કહેવાય? અજબ જેવી વાત કહેવાય. તો પછી નાના મારા હાથ, હાથ કેવા છે? નાના એવા. અને નાના એવા હાથથી આપણે શું કરીએ? તાળી પાડીએ છીએ. અને તે કેવી વાત કહેવાય? અજબ વાત કહેવાય. તો પછી પગ કેવા છે? નાના એવા. પગ શું કરે? છાના માના ચાલે છે. એ કેવી વાત કહેવાય? અજબ જેવી વાત કહેવાય. આપણે પણ ટીવી ઓન સ્માર્ટ બોર્ડમાં જોતા હતા, કેવું ગીત, ચક્કી બેનનું ગીત ગાતા હતા, પછી અભિનય કરતા હતા, પછી ફુગાવાળાનું ગીત કરતા હતા. એવી જ રીતે આજે આપણે અજબ જેવી વાતનું આજે આપણે અભ્યાસ કર્યો. પછી નવા શબ્દ, અજબ એટલે થાય અજીબ, એટલે કે જે નવું હોય તે. આપણે કેમ નવા કપડાં પહેરીએ તો બધાને બતાવીએ કે જો આજે મેં નવા કપડાં પહેર્યા, એટલે તેને શું કહેવાય? અજબ. પછી બીજો શબ્દ છે કાંક. કાંક એટલે થાય કોઈક. પછી ત્રીજો શબ્દ છે સાથ. સાથ આપણે સાથ એટલે થાય મદદ. આપણે જો
બે હાથને ભેગા કરીને કેવી રીતે તાળી પાડીએ? એક હાથ દ્વારા તાળી પાડી શકીએ, ન પાડી શકીએ, આથી તેને શું કહેવાય? સાથ. પછી ચોથો શબ્દ છે ધ્યાન. ધ્યાન એટલે કે આપણે જોઈએ તે, આપણે કોઈક બોલતું હોય, ગુરુ સભામાં આપણે જોઈએ કોઈક બોલતું હોય, અભિનય કરતું હોય, વાર્તા કહેતું હોય, તો કેવી રીતે ધ્યાનથી સાંભળીએ છીએ? તો આપણે તેને શું કહેવાય? ધ્યાનથી આપણે આમ જોતા હોઈએ અને સાંભળતા હોઈએ તો આપણે તેને ધ્યાન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 અજબ જેવી વાત જેનો અભ્યાસ કર્યો. હવે હું તમને લેશન આપું છું. તારીખ છે 11/1/2022, વાર મંગળવાર. ધોરણ 1 વિષય કલરવ. આજનું લેશન, નીચેના ઝોડકા જોડો. તમારે ઝોડકા જોડવાના છે રફ નોટમાં. એકવાર ઝોડકા બધાએ જોડવાના છે, પછી અમે કહેશું ત્યારે તમારે સ્કૂલમાં બતાવવા આવવાનું છે. ચાલો બાળ મિત્રો, મજા આવી ને? હવે આપણે ભાગ 2માં બીજા વિષયનો અભ્યાસ કરીશું. આવજો.